વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં મૃતદેહ બદલવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસ કમિટીની રચના કરી છે. સર્જરી વિભાગના વડાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી. કમિટીને 48 કલાકમાં તપાસનો અહેવાલ આપવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે તપાસ કમિટીની રચના કરી છે. 48 કલાકમાં અહેવાલ આપવાનો આદેશ. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં મૃતદેહ બદલવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કે જેમણે તપાસ કમિટીની રચના કરી છે, પરંતુ સવાલ એક એ પર થાય કે આ કમિટી તપાસમાં કોની ભૂલ છે બહાર કાઢશે. પણ જે અન્ય પરિવારને અન્ય પરિવારનો મૃતદેહ સોંપાઈ ગયો, તેમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા, તેનું શું? વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર. જી રવિ, તપાસ કમિટી રચવામાં આવી છે, કેટલા લોકો છે તેમાં અને 48 કલાકમાં રિપોર્ટની વાત કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ, જોઈ વાત કરવામાં આવે તો સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમના જે સત્તાધીશો છે તેમની ભારે બેદરકારી સામે આવી છે. જેમાં વાત કરવામાં આવે તો 48 કલાકમાં આ તપાસ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આખી ઘટના એવી છે કે બે વ્યક્તિઓના જે મૃતદેહો છે તે બદલાઈ ગયા અને અન્ય વ્યક્તિના પરિવારે કોઈ બીજા વ્યક્તિનો મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દીધો. જ્યારે બીજો વ્યક્તિ મૃતદેહ લેવા માટે ગયો ત્યારે ખબર પડી કે તેમના પરિજનો મૃતદેહ જ નથી. ત્યાર પછી આખો મામલો પ્રકાશમાં આવ્યો, જેના કારણે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એક 5 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે, જેમાં તેમણે 48 કલાકમાં તપાસ કરીને રિપોર્ટ માંગ્યો છે. મહત્વની બાબત છે કે સર્જરી વિભાગના વડા ડોક્ટર ડીકે શાહ તે તપાસ કમિટીના અધ્યક્ષ છે. સાથે જ એચઆર પરીખ, ડોક્ટર રૂપલ દોશી, ડોક્ટર ડીકે હેલૈયા અને ડોક્ટર જંગનાબેન પટેલનો આ તપાસ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને સમગ્ર મામલામાં રાજ્ય સરકારે પણ ગંભીર નોંધ લીધી છે, જેના કારણે આ તપાસ સમિતિ નિમવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આમાં મરો કોનો થાય છે, સામાન્ય નાનો કર્મચારી છે તે જવાબદાર આવે છે કે પછી કોઈ ઉચ્ચ અધિકારી જે છે તે જવાબદાર ઠેરવામાં આવે છે, તે આગામી સમયમાં તપાસ બાદ ખબર પડશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.